બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ અગિયાર સાયન્સમાં ચેપ્ટર નંબર વન ગણ સ્વાધ્યાય એક પોઈન્ટ ચારમાં પહોંચ્યા હતા આપણે આગળના વિડીયોમાં આગળના વિડીયોમાં યોગ ગણની વ્યાખ્યા યોગ ગણના ગુણધર્મ અને યોગ ગણના ઉદાહરણ જોયા હતા તો આજે એના પછી સ્વાધ્યાય એક પોઈન્ટ ચારમાં ચલો તો આપણે મુખ્ય પહેલો દાખલામાં દાખલા આગળ જતો જઈએ શું કીધું કે આપેલ જોડીઓ માટે યોગ ગણ લખો કે યોગ ગણ કરવાનું છે યોગ ક્રિયા કરવાની છે તો અહીંયા જુઓ એક્સ બરાબર મને આપી જાય એક્સ ગણ એક ત્રણ પાંચ અને વાય એક બે ત્રણ તો એને આપણે શું કરવાનું છે યોગ ગણ લે એ એક્સ યોગ વાય એટલે શું કરવાનું છે તો કે બધા સભ્ય લખી નાખવાના અને જે સભ્ય બે વાર આવતો એને એક જ વાર લખવાનું કારણ કે કે ગણની અંદર એકને એક સભ્ય બે વાર ના આવે ચલો એટલે અહીંયા એક બે ત્રણ અને પાંચ ખ્યાલ જો મેં અહીં એકડો બે વાંચ લીખો સમજાય છે અને આ તકડો બે વાર લીખો નથી માત્ર એક જ ફેરવ એટલે એને શું કહેવાય યોગ ગણ યોગ એટલે બધા ભેગા થવું ખ્યાલ આવ્યું પણ એક એક વાર જ ભેગા થવાનું ચલો તો અહીંયા એ એ અને બી ગણ આપેલા છે તો ધ્યાન આપવા એ કોણ છે ધ્યાનથી જો કોણ દેખાય તમને સ્વરનો ગણ દેખાય અને આ કોણ છે વ્યંજન પ્રથમ ત્રણ વ્યંજન તો એને શું કીધું આનો યોગ ગણ કરો તો કરી નાખી ચલો એ યોગ બી તો અહીંયા એ ઈ આઈ ઓ યુ અને આ બી અને આ સી ચલો હવે ઘણીવાર તમને પ્રશ્ન થાય સાહેબ સર કે સાહેબ અહીંયા આને હું પહેલાં લખું તો ને આને પછી લખું તો ચાલે આને અહીં લખો કે આને અહીં લખો કાંઈ ફરક પડે નહીં ખ્યાલ આવ્યો ચાલો તો હવે દાખલા નંબર ત્રીજો આમાં શું કીધું આપણે ગુણધર્મ સ્વરૂપમાં બે ગણ આપેલા છે એમાં ગુણધર્મ સ્વરૂપમાં તો એને પહેલાં તો શું કરવું પડશે યાદીના સ્વરૂપમાં લાવવું પડશે ચલો તો હવે અહીંયા એક છે ત્રણની ગુણક પ્રાકૃતિક સંખ્યા છે ત્રણની ગુણક પ્રાકૃતિક સંખ્યા એટલે કે ત્રણ ગુણાયેલા હોય એ ચલો તો પહેલાં આપણે એને યાદી સ્વરૂપમાં લઈ આવી ત્રણ છ નવ બાર ચાલ જ કર્યો કારણ કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી જાય આ કોણ છે આપણો એ ચલો ફરીવાર બી એક છે છ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે કોણ આવશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ આવશે નહીં આવે કારણ નાની પ્રાકૃતિક સંખ્યા છે ચલો હવે એનો શું કરીએ આપણે યોગ ગણ કરી એટલે એ યોગ બી એ યોગ બી તો ધ્યાન આપો એ યોગ બી કરીએ તો અહીંયા કોણ આવશે પહેલાં તો ત્રણ છ નવ બાર યોગ એક બે ત્રણ ચાર અને પાંચ ચલો હવે ધ્યાન આપો આને પાછું જવાબ પણ આપણે એ તે દેવાનું જે આપણે રકમ આપી એના સ્વરૂપમાં જવાબ લખવો પડે ખ્યાલ આવ્યો चलो तो हमें लखी आप अँ तो हूँ शुभ लखू चुके एक्स एक्स गुणक से गुणक अथवा योग एट आए अथवा अथवा एक्स ए छता अथवा तो छ करता छनी प्राकृतिक संख्या से સંખ્યા છે અને અહીં લખવો એટલે લખી દઉં એક્સ બિલોંગ્સ ટુ એન જો અહીં નથી લખ્યું એટલા માટે એક્સ એ ત્રણની ગુણક છે પણ એક્સનો આપણે પરિચય આપ્યો ને તો એક્સ કરતા નાની સંખ્યા એક્સ બિલોંગ્સ ટુ એન એવો શબ્દ લખાય ચલો તો હવે આ જોઈ લીધું જવાબ પણ આપણે જે રકમ આપી એના સ્વરૂપમાં જવાબ દેવાનો છે તો તે જ રીતે અહીંયા દાખલા નંબર ચાર શું કીધું છે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે ઓને વન લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છ આપ્યું શું આપ્યું છ તો અહીંયા શું કરવાનું છે આપણે એને યાદીના સ્વરૂપમાં લઈ આવીએ તો અહીંયા બે ત્રણ ચાર પાંચ અને છ કારણ છ કેમ લીધા તો કાંઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ છે ને અહીંયા શું છે વન વન લેસ દેન એક્સ એટલે એક્સ એ એક કરતાં મોટું અને છ કરતાં નાની અને છ જેટલી એવી કિંમત દર્શાવે છે તે જ રીતે અહીંયા બી બી બરાબર શું કીધું તો કે એક્સ છે પ્રાકૃતિક સંખ્યા છે અને પછી કન્ડિશન આવી છ લેસ દેન એક્સ લેસ ધેન દસ તો શું આવશે અહીંયા તો કે પાંચ સોરી છ કરતાં મોટી એટલે અહીંયા સાત આઠ અને નવ ત્રણ જ આવશે દસ નહીં આવે શા માટે તો કે દસ આપેલા છે આપણને લેસ દેન એટલા માટે ચલો હવે શું કરીએ આપણે એ યોગ બી એ યોગ બી એટલે અહીં કોણ આવશે બે ત્રણ ચાર પાંચ છ અને યોગ યોગ સાત આઠ અને નવ ચલો હવે ધ્યાન આપવાના છે જવાબ આપવાના સ્વરૂપમાં દેવો કે હું યોગ કરી નાખું છું યોગ તો અહીંયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ મેં યોગ ગણ કરી નાખ્યો છે ધ્યાન આપો મેં યોગ ગણ કરી નાખ્યો પણ આપણને જવાબ છેના સ્વરૂપમાં દેવાનો છે જે રકમ આપી એના એ સ્વરૂપમાં દેવાનો છે ચલો તો હવે ધ્યાન આપો તો અહીંયા હું લખું છું તો કે એ યોગ બી બરાબર એક્સ જ્યાં એક્સ એ એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે ધ્યાન આપજો એક્સ એ શું છે પ્રાકૃતિક સંખ્યા છે ત્યારબાદ ધ્યાન આપજો ખાસ અને અને એક ગુણધર્મ એવો શોધવાનો છે કે આપણે આ નિયમનું પાલન થવું જોઈએ તો શું આવશે ધ્યાન આપો ખાસ ધ્યાન આપજો વન લેસ દેન એક્સ લેસ ધેન દસ એટલે શું કીધું કે એક કરતાં મોટી અને દસ કરતાં નાની છે જુઓ ધ્યાનથી જુઓ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે સમજાઈ ગયો ચલો તો હવે આના પછીનો એક દાખલો છે બાકી રહી ગયો છે મારે દાખલા નંબર પાંચ એમાં હું કીધું મારી પાસે એ બરાબર હતા એક બે ત્રણ અથવા અહીં સાઈડમાં લખી નાખો આ ગાડીને ચાલો આગાડી નાખું છું તો મારી પાસે દાખલા નંબર ચાર એ રીતે આપેલો છે સોરી પાંચ એ બરાબર છે એક બે ત્રણ અને બી બરાબર છે મારી પાસે ફાય અથવા તો આ રીતે તો એ યોગ બી શું થાય તો ક્યાંય એક બે ત્રણ યોગ અને અહીંયા ફાય તો એનો જવાબ પણ શું આવશે એક બે ત્રણ કાલે આપણે ગુણધર્મ જોયો હતો શું જોયો હતો એ ફાય તો હું આવ્યો જવાબ એ જ આવે ક્યાં તો આ ગુણધર્મ અહીંયા આવ્યો ચલો તો હવે એ દાખલા મુખ્ય દાખલા નંબર બીજો તો એ બરાબર આપી દીધી મને એ બી કોઈ ગણ બી બરાબર એ બી સી લો હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો એ સબસેટ બી થાય એટલે કે એ ઉગણ બી છે તો ધ્યાનથી જુઓ આના દરેક સભ્યની અંદર આવેલા છે તો ડાયરેક્ટ તમારે લખી દેવાનો જવાબ હા છે જો એ પણ છે અને બી પણ છે તેથી અહીંયા એ સબસેટ બી છે હા કારણ કારણ કે ગણ એના દરેક સભ્ય દરેક સભ્ય ગણ ગણ બીમાં આવેલા છે આવેલા છે ચાલો તે જ રીતે એ યોગ બી શું થશે જોઈ એ યોગ બી એ યોગ બી એ કોણ છે તો કે એ બી એ બી યોગ એ બી અને સી એટલે અહીંયા શું કરવાનું છે ભેગા કરવાની છે એકના સભ્ય બે વાર લેવાનો નથી એટલે એ બી અને સી એટલે ધ્યાન આપો તો આ કોણ આવે એ બી આવ્યો કોણ છે એ બી સી છે કોણ બી છે એટલે તમારે એક નિયમ પણ બની ગયો એ નિયમ મારે અહીંયા ઉપયોગ કરવાનો છે કયો નિયમ તો એ તમારે બરાબર મગજમાં ફિટ કરજો કયો નિયમ ધ્યાન આપજો જો એ સબસેટ બી હોય તો હોય તો એ યોગ બી બરાબર બી થાય શું થાય એ યોગ બી બરાબર બી થાય ટૂંકમાં એ જે મોટું હોય ને અહીંયા આવે જવાબ ખેલાયો આ આપણી નોંધ તો હવે જો અહીંયા એનો જ પાછો પ્રશ્ન પૂછ્યો જો એ સબસેડ બી હોય તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે તો ડાયરેક્ટ તમારે લખવાનું એ યોગ બી બરાબર બી થાય તો આપણો જવાબ ચાલો તો દાખલા નંબર ચાર એમાં આપણને ચાર ગણ આપેલા છે ચાર ગણ તો નીચે અલગ અલગ દાખલા આપણને પૂછ્યા છે તો આપણે એનો જવાબ આપી દઈએ પહેલાં અહીંયા શું કીધું એ યોગ બી મેળવો એ યોગ બી એટલે એ અને બીને શું કરો ભેગા કરો ચલો તો અહીંયા એટલે અહીંયા આમ કરો પેલાં એક બે ત્રણ ચાર ચાર ત્યારબાદ ધ્યાન આપો પાંચ અને છ હવે જો અહીંયા આને આ બે વાર આવે છે પણ આપણે માત્ર એક જ ફેરું લખવાના છે ચલો ત્યારબાદ અહીંયા એ યોગ સી એટલે એ અને ને ભેગા કરો એટલે અહીંયા એક બે ત્રણ અને ચાર પહેલાં મેં એના સભ્ય લખી નાખ્યા ત્યારબાદ પાંચ છ સાત અને આઠ કોના છે સીના ખ્યાલ આવ્યો ચલો હવે બી ઓગ સી બી યોગ સી એટલે અહીંયા પહેલાં કોના લખો બીના એટલે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા કોણ આવશે સાત અને આઠ સાત અને આઠ શા માટે કારણ કે અહીંયા પાંચ અને અહીંયા પાંચ છ અને અહીંયા પાંચ છ એટલા માટે બે વાર થાય એટલે આપણે માત્ર એક જ ફેરવું લેવાના ચલો હવે કોણ આવ્યું બી યોગ ડી તો આ હોમવર્ક હોમવર્ક ત્યાં જો હોમવર્ક છે હાઉસવાઈફ નથી હોમવર્ક ચલો હવે એ યોગ બી યોગ સી એટલે કે પહેલું શું કરવાનું છે આપણે એ યોગ બી કરી નાખો અથવા તમે બી યોગ સી કરી નાખો બે બેની જોડી બનાવો આ પહેલાં મેળવી લો કાં તો તમે અથવા તમે આ પણ મેળવો એ યોગ કાઉસમાં બી યોગ સી આ પણ મેળવો તો પણ ચાલે હવે જો આપણે આ કરવાથી ફાયદો શું થશે એ યોગ બી આપણી પાસે રેડીમેડ તૈયાર પડ્યો છે યોગ સી કરી નાખી એટલે એનો અર્થ શું થાય અથવા તો બી યોગ સી પણ છે જુઓ તો આપણે શું કરીએ પહેલાં તો એ યોગ બી એ યોગ બી કોણ હતું તો અહીંયા એ યોગ બી કોણ છે તો અહીંથી હું બેઠું રેડીમેડ લઈ લઉં છું તો કે એક બે ત્રણ ચાર ચાર પાંચ અને છ યોગ આ મેં એટલું લખ્યું અહીંયા આ હવે યોગ સી યોગ સી કોણ છે તો કે અહીંયા પાંચ છ અને પાંચ છ સાત અને આઠ ચલો ફરીવાર તો હું આવશે ડાયરીક એકથી આઠ લખી નાખું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ આપણો આમળી ગયો ખ્યાલ ત્યારબાદ હવે એ યોગ બી યોગ સી તો આમાંય તમે કોઈ પણ બેગ પહેલાં જોડી બનાવી શકો તો બનાવી નાખી ચલો હું આ એ યોગ બી બનાવી જાણી જોઈને શા માટે કારણ કે મારી પાસે રેડીમેડ તૈયાર છે એટલા માટે ચલો તો એટલે અહીંયા એ યોગ બી એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા હતું એટલા માટે મેં બેઠું લઈ લીધું યોગ ડી ડી કોણ છે તો કે અહીંયા સાત આઠ નવ અને દસ સાત આઠ નવ દસ જો શું આવશે અહીંયા એકથી દસ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ખ્યાલ આવ્યો ચલો તો અહીંયા હોમવર્ક અથવા જે હોસ્ટેલમાં રહે તે હોસ્ટેલ વર્ક તો આમ આપણે યોગગણના દાખલા આજે અહીંયા પૂરા કર્યા તો હવે આગળના વિડીયોમાં આપણે શેદગણની વ્યાખ્યા અને તેના ગુણધર્મ અને તેના ઉદાહરણનો અભ્યાસ કરીશું થેન્ક યુ